સાંસદ નીબુબેન બાંબણીયાએ મોદી સરકારના શપથ ગ્રહણમાં કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા પ્રથમવાર સાંસદની ચૂંટણી લડ્યા બાદ રાજ્યમાં મહિલા ઉમેદવાર તરીકે સૌથી વધુ લીડથી જીત મેળવ્યા બાદ આજે તેમનો મંત્રીમંડળમાં સમાવેશ થતા પરિવારજનો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા ફટાકડા ફૂડ્યા હતા એકબીજાને મોંમીઠું કરાવ્યું હતું અને આ ખુશીની પળની ઉજવણી કરી હતી ચોક્કસપણે આજ રોજ મારા મધરે કેન્દ્રીય રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા છે ત્યારે હું ખૂબ જ ગર્વ અનુભવું છું એક ખૂબ જ ઉમંગની લાગણી અનુભવું છું અને ખૂબ જ ઉત્સાહ છે આ ચોક્કસપણે જે પ્રકારે જનતા જનાર્દને જનાર્દનને ખૂબલેને ખૂબલે મત આપ્યા છે એનું પરિણામ સ્વરૂપ છે ચોક્કસપણે નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ જ્યારે ચૂંટણી લડાતી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકરે જે ખૂબ જ મહેનત કરી છે ખૂબ જ સંઘર્ષ કર્યો છે એના પરિણામ સ્વરૂપે આનું આ ફળ હું ગણાવીશ નીમુબેન બાંભણિયાને બે હજાર બેથી રાજકીય જે સફર શરૂ થઈ છે એ રાજકીય સફરની અંદર નીમુબેન બાંભણિયાએ ભારતીય જનતા પાર્ટીની અંદર બૂથ પ્રમુખથી શરૂ કરી અને એમની કારકિર્દીની અંદર ત્રણ ટમ નગરસેવિકા બે વાર મેયર અને અલગ અલગ જિલ્લાની અંદર પ્રભારી અને નિરીક્ષક તરીકેની કામગીરી કરી અને બે હજાર ચોવીસની અંદર લોકસભા બે હજાર ચોવીસની અંદર એક સાંસદ તરીકે મહિલા સાંસદ તરીકે ગુજરાતની અંદર સૌથી વધારે ઐતિહાસિક લીટથી ચાર લાખ પંચાવન હજાર બસો ને નેવ્યાસી મતોથી જે જીત મેળવી છે આ જીતને અનુસંધાને આજે મોદી સાહેબે અ 3.0 સરકારની અંદર શ્રીમતી નીમુબેન બાંભણિયાને આજે જે કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે સ્થાન આપ્યું એ બદલ અમારો સમગ્ર પરિવાર અને કાર્યકર્તાઓ છે એ ઉમંગ અને ઉત્સાહથી આ ઉજવણી કરી રહ્યા છીએ સવિશર્માગલ વાત કરીએ આપણે તો જમ્મુ કાશ્મીર માતા વચનોદેવી જય રહેલા શ્રદ્ધા